મિત્રો, આપ જોઈ શકો છો કે ઝીણા બાવાની મઢી અને દર વર્ષે જે પરિક્રમાનો સમય હોય ત્યારે તેમની ચલમના લોકો દર્શન કરે છે. અને ઝીણા બાવાની જે મેઇન ચલમ છે જેમાંથી ઝીણા બાવા પસાર થયા હતા એક લોકમાન્યતા છે. અને જે પરિક્રમાનો સમય હોય તે 5 દિવસ સુધી લોકો આ ચલમના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ ચલમની અનેક લોકમાન્યતાઓ છે કે ભાઈ ઝીણા બાવા આ ચલમમાંથી પસાર થયા હતા અને જે નવાબ છે જૂનાગઢનો તેમને પરચો આપેલો હતો એક લોકમાન્યતા છે. હવે ઝીણો બાવો તો એકને કાયમ હોય છે યાર, અત્યારે આમાં હોય ઝીણો બાવો. મિત્રો, મુખ્ય પ્રથમ પડાવ પરિક્રમાનો એટલે ઝીણા બાવાની મઢી. અને મિત્રો, આપ જોઈ શકો છો કે ઝીણા બાવાની મઢી આ અન્નક્ષેત્ર છે. અત્યારે આ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. અને અલગ અલગ મંડળો દ્વારા અહીં આપ જોઈ શકો છો કે અલગ અલગ મંડળો દ્વારા પ્રસાદી એમના સેવકો દ્વારા સેવા થઈ રહી છે. જે ભાવિક ભક્તો પરિક્રમા કરવા માટે આવે છે તેમના માટે અન્નક્ષેત્રની ભોજન પ્રસાદની વ્યવસ્થા આ મંડળો દ્વારા કરવામાં આવે છે. અને બીજી બાબત મુખ્ય એ જણાવી દઉં કે ઝીણા બાવાની મઢી તેમની જગ્યાની આમ તો અહીં 12 વીઘા જમીન છે અને જે પરિક્રમા કરવા લોકો આવતા હોય છે તેમની અહીં અન્નક્ષેત્ર અને તેમની પાછળ સુવા માટે વિરામ માટે જગ્યા રાખેલી છે. ત્યાં પણ આપણે જઈએ અને તે માહિતી પણ મેળવીએ. મિત્રો, ઝીણા બાવાની મઢી અને ઝીણા બાવાનો ધૂણો ઐતિહાસિક માહિતી મેં આગળ આપી દીધી છે આપને. બલરામપુરી બાપુ એટલે આમ તો ઝીણા બાવાની મઢીના મહંત અને તેમનું સ્વરૂપ અમે ગણીએ છીએ. બલરામપુરી બાપુ, હવે ઝીણો બાવો તો એકને કાયમ હોય છે યાર, અત્યારે આમાં હોય ઝીણો બાવો કોઈ બી રૂપની અંદર એકને હોય જ. દત્ત ભગવાન હોય, 33 કરોડ દેવતા જે છે ને એ બધા અહીંયા આવતા જાતા હોય જ છે કાયમીની માટે. અને અમારે આ 4 દિવસ તો અહીંયા બધાની હાજરી હોય જ. એ લોકોએ વરદાન દીધેલું છે દત્ત ભગવાને કે એ પાણી ન ખૂટે, જમવાનું ન ખૂટે, આવ્યા ગયાને હાસવવા, કોઈ ભૂલા પડે એને ભેગા કરી દેવા. આ દત્ત ભગવાનનો આશીર્વાદ છે ઝીણા બાવાને. જે સમય એની મસ્તી કરી હતી કે તમે પાતરા છો નથી, બોલે શરીર તમારું બહુ જાડું છે, ઝીણા બાવા નામ કેમ છે? એક દિવસ સમય આવ્યો તો એને સલમ ખાલી કરાવી અને સલમમાંથી નીકળીને દર્શન દીધા. હું આટલો ઝીણો રહું, બાકી અહીંયા ક્યાં રૂપમાં કોણ આવે કાંઈ કહી ન શકીએ આપણે. મિત્રો, આપ જોઈ શકો છો કે ઝીણા બાવાની આ ચલમ અને જ્યારે આ પરિક્રમા હોય પરિક્રમાના 5 દિવસ સુધી આ ચલમના લોકો દર્શન કરે છે. એક લોકમાન્યતા અનુસાર ઝીણા બાવા આ ચલમમાંથી પસાર થયા હતા અને ત્યારથી તેમનું નામ ઝીણા બાવા રાખવામાં આવ્યું. જે આ ચલમના આપ મિત્રો દર્શન કરી શકો છો. ગિરનારના જે પરિક્રમાના 5 દિવસ સુધી લોકો માટે ખુલ્લી રાખવામાં આવે છે, લોકો અનેક દર્શન કરે છે આ ચલમના અને અનેક પુણ્ય પ્રાપ્ત થતું એવી લોકમાન્યતા છે. અહીંની જે આપણે કહીએ કે મહંતની પરંપરા સાથે જોડાયેલા એટલે કે મહંતના દીકરા શંભુ ગિરિબાપુ આપણી સાથે છે, મઢીવાળા માતાજી પણ મારી સાથે છે. થોડો સંવાદ કરવો છે કે જે પરંપરાઓ છે તેની બેઝિક વાતો કરવી છે. માતાજી અહીં ચલમ છે દર્શનાર્થે રાખવામાં આવેલી છે એ વાત પણ કરવી છે. સેઠ, આમ તો 20 વર્ષથી શરૂઆત થઈ પબ્લિકની, 20 વર્ષથી લોકો દર્શનાર્થે બધા પગી લાગવા. જે માન્યતા હોય માણસની કે ઝીણા બાવા આપણા ગુરુદેવ છે તો બધા આવે તો ખરી. પછી આ જગ્યાનું મહત્ત્વ, ચાલો આપણી એવી જંગલમાં પવિત્ર જગ્યા ઝીણા બાવા છે તો આવે માનતા નથી બધા, જંગલની પ્રવૃત્તિ છે તે જાણવા આવે તો બધું ખરું. બેઝિક આપણે વાત કરીએ, હવે તમામ મારે વાતો કરવી છે. કેટલા દિવસથી આની તૈયારી કરો? તૈયારી તો આમ જોઈએ તો આપણે 15 દિવસથી સ્ટાર્ટઅપ થઈ ગઈ હોય કે ગિરનાર પરિક્રમાને લઈને ઝીણા બાવાની મઢીના અન્નક્ષેત્ર અને સંસ્થાના સ્વયંસેવકો 15 દિવસથી આની કામગીરી કરતા હોય છે. જેમાં બસ એક જ રાહ જોતા હોય કે ક્યારે પરિક્રમાનો ગેટ ખુલે અને પબ્લિક અંદર આવે અને અમે એમની સેવાનો લાભ લઈ શકીએ. એટલે કામગીરી તો અમારી 15 દિવસથી ચાલુ હોય, જેમાં અન્નક્ષેત્ર છેલ્લા આપણા 4-5 દિવસથી સતત ચાલુ છે. જે ગેટ નથી ખુલ્યો એના પહેલાં પણ જે આવે પબ્લિક એ માટે એમને
ચાલું ચાલું રાખવામાં આવે છે રાત દિવસ. આજની દિવસની અંદર સમથિંગ 1,25,000 જેટલા દર્શનાર્થીઓ અહીંયા દર્શનનો લાભ લઈ ચૂક્યા હશે અને ગઈકાલે પણ સમથિંગ 1,00,000ની આસપાસ પબ્લિક અહીંયા દર્શન કરી ચૂકી છે. જેથી કે સવારે મોર્નિંગમાં 4 વાગે ગેટ ખુલ્યો એટલે 4:30ની આજુબાજુ અહીંયા પબ્લિક દર્શનાર્થીઓ પહોંચી ગઈ હતી. અને ચુંબકીય એક સમજવા માટે અહીં મેં જોયું આ અંકક્ષેત્રનો કોઈ ટાઈમ ટેબલ હોય કે સવારે ભાઈ નાસ્તો અથવા રાત્રે શરૂ હોય, આખા દિવસની દિનચર્યા અંકક્ષેત્રની કેવી રીતે હોય? આમાં એવું હોય છે કે અન્નક્ષેત્ર અલગ અલગ લોકો લઈને આવે છે, અલગ અલગ મંડળ લઈને આવે છે, અલગ અલગ વ્યક્તિઓ બધા હોય છે. પણ આની અંદર અહીંયા આપણા જે અન્નક્ષેત્ર છે એની અંદર નથી કોઈ ટાઈમ કે નથી કોઈ એનું કોઈ ફિક્સ કરેલું. બસ આપણે જ્યારથી સ્ટાર્ટ કર્યું એટલે કે જ્યારેથી આપણે અન્નક્ષેત્રનો આપણા આખા ખોજી સ્ટાફ, આપણા જે સેવકો કે મંડળ છે એ જ્યારેથી અહીંયા આવી ગયું, એ પછીનો એક જ એમનો હેતુ હતો કે જ્યારે પબ્લિક આવે એટલે એમને અહીંયાથી પ્રસાદ આપવો આપવો ને આપવો. એટલે આપણું ચાલુ જ છે, જ્યારથી ગેટ ખુલી ગયો ત્યારે રાત્રેથી સવારથી પૌવા બટેટા ચાલુ કર્યા હતા, પછી ભોજન પ્રસાદ બપોરે, પછી સાંજે પાછું ભોજન પ્રસાદ, પાછું પ્રથમ બીજા દિવસે સવારે નાસ્તો, આ સતત ને સતત ચાલુ રહી, જેની અંદર ગેપ ના આવે કે ભાઈ નાસ્તો ચાલુ છે તો કે ભાઈ નાસ્તાનો આટલો ટાઈમ, પછી પાછો જમવાનો નહીં. નાસ્તો ચાલુ છે એ સવારે 7 વાગ્યાથી ચાલુ થાય એટલે સેટ 11 થી 12 વાગ્યા લગી નાસ્તો જ આપવાનો ચાલુ રહી, 12 વાગે જમવાનું તૈયાર થઈ એટલે સીધું જમવાનું ચાલુ કરી દે. એ જમવાનું છે સાંજ લગીને ચાલે, જ્યાં લગીને સાંજે બીજું ભોજન પ્રસાદ ના બને. જી, જમવાનું 24 કલાક મળે? જી જી બિલકુલ, આપણે કહી શકીએ કે 24 કલાક, પણ સાંજે થોડી વાર આરામ 12 વાગ્યા પછી આપણે સેવમ સેવકોને અને બધાને રાહત આપવા માટે આપણે 12 વાગ્યા પછી થોડું રાહત આપી દઈએ. પણ કોઈ પબ્લિક એવી આવે છે જેને ભોજન પ્રસાદની છે એમને આપણે ભોજન પ્રાર્થના પણ કરાવીએ છીએ આપણા અન્નક્ષેત્રમાં, જેમાં ખાસ કરીને અમારું કહેવાનું એ રહેશે કે ગિરનાર પરિક્રમા દરમિયાન જે અન્નક્ષેત્રો છે એ 9, 10થી અંદર આવે છે. આપણું અન્નક્ષેત્ર એના પહેલાંથી સ્ટાર્ટઅપ હોય છે અને દરેક અન્નક્ષેત્ર ઝીણા બાવાની મટીએ છે એ લગભગ 12ના દિવસે અથવા 13ના દિવસે સમાપ્ત થઈ જાય છે. પણ આપણું અન્નક્ષેત્ર પૂનમ લગીને ચાલે છે, જે પબ્લિક પૂનમ ગેટ બંધ ના થાય ત્યાં લગીને જેટલી પબ્લિક આવે છે એને ભોજન અને પ્રસાદનો ઝીણા બાવાની મટીના ટ્રસ્ટ અને જે મંડળ છે એના તરફથી આપવામાં આવે છે. સાહેબ, એક મહત્ત્વની વાત, પૌરાણિક એટલે કે ઐતિહાસિક વાત જે છે ચલમની, એ આપણે એપિસોડમાં વાત કરેલી એમની પરંપરાની ચલમની, પરંતુ અહીં જે દર્શનાર્થે રાખવામાં આવે છે ચલમ, આ કેટલા દિવસ રાખવામાં આવે છે અને આની કોઈ વિશેષ વિધિ હોય છે? અહીં લઈ આવો છો, એટલા દિવસ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવે છે, આ ચલમની તમામ પ્રણાલીની વાત કરો આ દર્શક મિત્રો. જી, ઝીણા બાવાની પુરાણિક ચલમ જે છે એ આપણી એક ધરોહર છે અમારી સંસ્થાની. તો આને અમે છે ને કે પરિક્રમા દરમિયાન નોમથી અમે અહીંયા લઈ આવીએ છીએ, નોમથી લઈ અને પૂનમ લગીને દર્શનાર્થીઓ માટે આપણે અહીંયા રાખવામાં આવે છે. અને એની એક પરંપરા હોય છે કે જે એની અમારી મેઇન સંસ્થા જે છે જૂનાગઢ આશ્રમ છે આપણું, ત્યાં આગળ અમે એમની પૂજા માટે રાખીએ છીએ. એમને નોમથી અહીંયા કાયદેસર વિધિ વિધાન કરીને અહીંયા લઈ આવીએ, નોમ અહીંયા સ્થાપના કરીએ અને પછી દર્શનાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવે છે અહીંયા. જી, એટલે પૂર્ણિમા સુધી હોય? હા, પૂર્ણિમા લગીને પૂનમે સાંજે અહીંયાથી આપણે પાછી ત્યાં આશ્રમે વિધિ વિધાન પૂરી કરીને ત્યાં લઈ જઈએ છીએ. આપણે ફક્ત 5 દિવસ જ અહીં ચલમના દર્શન કરી શકો? હા, 5 દિવસ માટે જ આપણે ચલમના દર્શન માટે એમને રાખીએ છીએ. મટી ઉપર જોઈ શકો છો ખૂબ મોટી લાઈન છે અને 1-1, 2-2 કિલોમીટરની લાઈન છે પ્રસાદી લેવા માટે ભાવિકોની. આમ તો ચલાડાની ટીમ એટલે મહેશભાઈ અને તેમની ટીમ અહીં, આમ તો આ જે મેં વાત કરી કે ટોટલ આમ તો 12 વીઘા જગ્યા છે ઝીણા બાવાની મઢીની અને તેમાં અનેક અન્નક્ષેત્રો છે, સાથે સાથે અહીંનું અન્નક્ષેત્ર છે. મહેશભાઈ અને તેમની ટીમ અહીં સેવા કરવા આવે છે. તો પાછળ, કારણ કે પ્રથમ અહીં વિસામો હોવાથી પરિક્રમાનો પાછળ પણ જગ્યા છે, તો અનેક લોકો જે રોકાણ કરે છે તેના માટે પણ જગ્યા ફાળવવામાં આવતી હોય છે. આ ગ્રુપ છે આ બધા સાથે મળીને અહીં 5 દિવસ અથવા તો જે 7-8 દિવસ અન્નક્ષેત્ર મિત્રો ચાલે છે તેને તમામ પોતે એક જવાબદારી લે છે. દરેક અહીંથી ટુકડો કે હારી ઢોકડો વ્યાખ્યાને યાદ રાખી દરેકને સરળતાથી પ્રસાદી મળી રહે એવો એક પરિવાર છે. મહેશભાઈ, થોડી આ અમારો પરિવાર છે, ધર્મ સાથે જોડાયેલો છે, આપ પણ એક નિમિત્ત બન્યા ને એ વાતનો આનંદ છે. કારણ કે કુદરત નિમિત્ત આપણે બનાવ્યો ને એ આનંદ, કાર્યો તો ભગવાન કરતો હોય પણ એ કેટલો આનંદ થાય છે. થાક લાગે કે નહીં? થાક સતત થતો લાગતો નથી અહીંયા, અને અમે 8-10 દિવસથી અહીંયા સતત સેવા 24 કલાક. કાલે બપોરે ભજીયાનું ચાલુ કર્યું હતું, સવાર સુધી ચાલુ કર્યું હતું. અન્નક્ષેત્ર પણ ચાલુ જ છે અમારું, બધું દાળ ભાત શાક રોટલી બધું અમે આપીએ છીએ, સાધુઓને સાત્વિક ભોજન આપીશ અને ભજીયાનો સવારમાં બટેટા પૌવાનો નાસ્તો આપીએ છીએ, બધું આપીએ છીએ પ્રસાદ લેવાનું. અનેક ભાઈ ભક્તો આવે ગણી ન શકાય, પણ એક મહેશભાઈ
આપ ચલાડાથી આવો છો, દાન બાપુ ભજન ભોજન હોટલો એ વિસ્તારમાંથી આવો છો ને, એટલે એ પરંપરા જાળવી રાખી છે એવું મને લાગે છે. એક વાત કરજો, કેટલા જણાની ટીમ છે તમારી? 300 માણસોની ટુકડી છે અમારી, 350 લેડીઝ જેન્ટ્સ બધા આવી જાય. બહેનોની કામગીરી સરસ મજાની છે, મેં જોયું પ્રસાદીમાં જોયું, અલગ અલગ પ્રકારની છે. બેન તમે થોડી વાત કરો, શું નામ તમારું? શારદાબેન. શારદાબેન, મેં જોયું રસોઈ ક્ષેત્રમાં તમારું એક નિમિત્ત બનો છો, તમે જવાબદારી નિમિત્ત બનો છો. કેટલી બહેનોની ટીમ તમારી? અત્યારે તો 15-20 બાયું છે હાલમાં, રોટલી બનાવવાનું છે અને બધું શાકભાજી આ તે બધી વસ્તુમાં પીરસવાનું, બધા એ બધી બહેનો એમ હળી મળીને એકદમ આનંદથી કામ કરે એમ. બહેનો બધી સ્વેચ્છાએ સેવા કરવા બહુ સરસ, બધાએ પોતાનું ઘર પોતાનું સમજીને બધાને ખવડાવે ભાવથી. કોઈ પણ આવે, મહેમાન આવે, કોઈ પણ રસોઈયાને કંઈ કોને કઈ વસ્તુ જોઈએ એ લોકો તરત જ બધાને હારા ઊભા રહે, જરીકે એ લોકો થાકતા પણ નથી બાયું. નગર કાલે કેટલા સવારથી કોઈ નાયા નથી, સતત એમને કામમાં ને કામમાં છે. જ્યારે એને નવરાય મળે બપોરના જાય એ લોકો ટાઈમ કરે, બાકી એ લોકો એની રીતે રસોઈ બધી બહુ બનાવે, બધા બધાને હારે એકદમ હળીમળીને રહે અને બધાને પ્રેમથી ખવડાવે. રસોઈનો બહેનોનો વિષય છે એટલે એક પ્રશ્ન અવશ્ય કરી, તમારો વિષય દરરોજ એકનું એક મેનુ હોય ને ન ગમે? સ્વાભાવિક અલગ અલગ મેનુ હોય કે દરરોજનું? આજે દાખલા તરીકે જમવાની આઈટમ છે અલગ, ટૂંકમાં આઈટમ કહીએ તો દરરોજ અલગ અલગ બનાવવાની હોય કે રોજે અલગ અલગ? એક આજે તો રવોનું એવું હતું અને રીંગણ ભજીયા હતા, પછી રીંગણા બટેકાનું શાક, દાળ ભાત શાક, રોટલી છાશે હોય બધી બુંદી મોહનતાળી સત્તા. કાલે તો કાલે અમે કેટલા સવારના પૌવા બટેટા ચાલુ કરી દીધું 6:30 વાગ્યાનું, તો 11 વાગ્યા સુધી સતત અમે 15-20 જણા એ બહાર ગાઉટનમાં બધાને ખવડાવતા હતા, પકડી પકડીને બધાને. પછી અમે સીધું 11 વાગે તરત અમે જમવાનું ચાલુ કરાવી દીધું, તો ઠેઠ કેટલા વાગ્યા સુધી? રાતના બપોરે 3:30-4 વાગ્યા સુધી ચાલુ હતું. ફક્ત અમે પરિક્રમા કરાવવા માટે, પણ સારા કામ થતા હોય 5 લોકોને કેવી રીતે પ્રેરણા મળે? આ તમારી જે ટીમ સાથે વાત કરીને અમને એ આનંદ થયો છે કે આ સેવામાં જોડાયેલા, તમે કીધો 350-350 ટીમ આવી, 5 લોકો જોડાય અને આ ભાવિક ભક્તોની કેવી રીતે સેવા કરી શકે ને, એવા હેતુ સાથે આ લોકો સામે આપની વાત રજૂ કરી રહ્યો છું. બધા આવી આવીને બસ અહીંયા જ બધા જમતા હોય ને, બસ એમ જ કે અહીંયા જમવા માટે બધા જે આવ્યા ને એ લોકો પણ કે આ ચલાડવાનું છે બધા, અમે જમવાનું બધાને અહીંયા રહેવાનું પોતાનું સમજીને આવે. બાકી બધે જાય તો લાઈનમાં ઊભો રહેવાય, કોઈ કોઈ કેમ આવ્યા લાઈનમાં એમ, અહીંયા તો પોતાનું સમજીને ખાય ને પોતાને મન પડે અત્યારે આવે, મન પડે વસ્તુ લઈ જાય. કોઈ દિવસ કોઈને ના નહીં, આ સ્ટોલવાળા આવે કોઈ પણ આવે બધાને હરખા, જેને આવું હોય આવે, જાય ખાય પીએ મોજ કરે. અમારો તો એક જ જીવન મંત્ર છે, કબીર કહે કે માલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. આ સત્સંગ મંડળ જે મીઠાપુર ચલાલાનો જે ચમ બાપાનો જે આ ઉતારો છે એનો આ એક જ હેતુ છે કે લોકોને ભૂખ્યાને અન્ન દેવું, એને જમાડવા અને અહીંથી રાજી થઈને જાય, એ જ અમારો આશય છે. હું એક નિવૃત્ત શિક્ષક છું અને છેલ્લા 20 વર્ષથી અહીંયા આવું છું, બરાબર.